ઓફ વડોદરા. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વને લઈને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ આર ચોકસી બોડેલીવાળાના સ્મરણાર્થે પ્રદીપભાઈ ચોકસી પરિવારના સંયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન મંદિરના પરિસરમાં કોર્પોરેટર હિતેન્દ્રભાઈ પટેલ, નૈતિકભાઈ શાહ, તેજલબેન વ્યાસ, મહિલા અગ્રણી મીનાબેન મહેતા, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહ, જબુગામવાળા બ્રજેશ શાહ, બિલ્ડરની ઉપસ્થિતિમાં નિષ્ણાંત ડોક્ટરો શૈશવ શાહ, સ્પાઇન સર્જન ડોક્ટર પ્રતીક શાહ, એમડી ફિઝિશિયન ડોક્ટર દ્વિતી શાહ, ડેન્ટિસ્ટ ડોક્ટર પ્રતિબેન ઠાકોર, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કુંતલ શાહ, તરલ શાહ, નિષ્ણાંત લેબ ટેકનિશિયન દ્વારા દર્દીઓના દર્દની તપાસ કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 600થી વધુ મેરા દર્દી મેરા પરિવાર એમ જુદા જુદા વિભાગના ડોક્ટરોએ દર્દીઓને તપાસવામાં આવીને નિઃશુલ્ક મફત દવા પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં, હાડકાની ઘનતાનો પણ મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સાચે જ જનસેવા એ જ પ્રભુ સેવા તેમ રામેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય ટ્રસ્ટીઓ પ્રણવભાઈ ત્રિવેદી, સુનિલભાઈ ચોકસી, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમે ખડે પગે રહીને સેવાની ભેટ ધરી હતી. રજા ઉપર કેવી રીતે ઉભા રહો હતી હંસાબેન ચા હંસાબેન છે ભારત માતા કી જય. જય જય શ્રી રામ. રામેશ્વર સેવા સમિતિમાં મને પણ ઘણા વર્ષોથી સેવા કાર્યમાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું છે. દર મહિને કોઈક ને કોઈક કાર્યક્રમો થતા જ હોય છે જે સીધા પ્રજાલક્ષી પ્રજાને સ્પર્શે છે. એવા કાર્યક્રમોનું આયોજન રામેશ્વર સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે. કાલે પણ શિવરાત્રિના પર્વે ખૂબ સરસ સવારમાં પ્રસાદીનું વિતરણ, આજે મેડિકલ કેમ્પ અને કાલે આપણે સવારથી પૂજા લઘુરુદ્રનું અને સાંજે મહાપ્રસાદીનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સમિતિના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા કાર્યોથી લોકો જે કોરોનામાં આપણે શીખ્યા કે એકબીજા સાથે રહેવાનું, જોડાવાનું અને આ સમિતિ એને સાચવીને રાખ્યું છે. વખતે વખત કાર્યક્રમ થવાથી આજુબાજુની સોસાયટીઓના લોકો સતત અહીંયા આવે છે, ભગવાનના દર્શનનો લાભ મળે છે અને સાથે સાથે દરેક પ્રવૃત્તિઓમાં જોડાવાથી એકબીજા સાથેનો મનમેળ પણ વધ્યો છે. અને આજે ખાસ પ્રસંગે સુનિલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના પિતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમણે પણ ખૂબ સરસ લોકોના આરોગ્યની ચિંતા કરીને આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. ખાસ તો શૈશવભાઈ કે જેઓનો મેં અનુભવ પણ લીધો છે, ખૂબ સારા ડોક્ટર છે અને એમની ટીમને અને શૈશવભાઈને પ્રીતિબેનનો પણ મને અનુભવ છે. બીજા ડોક્ટરોનો હું ફર્સ્ટ ટાઈમ મળ્યું છું પણ પ્રીતિબેન અને શૈશવભાઈનો મને અનુભવ છે, ખૂબ નિષ્ણાત સારા ડોક્ટર છે અને એમનો સેવાનો લાભ અહીંના લોકોને મળવાનો છે એ પણ ખૂબ સારી વાત છે. એના માટે આયોજન માટે સુનિલભાઈ અને ડોક્ટર પ્રદીપભાઈ ચોકસી આ ખૂબ સારા કાર્યક્રમ માટે સુનિલભાઈ, અમારા સતત દોડતા પ્રણવભાઈ, રમેશ કાકા, વિનોદ કાકા, રામેશ્વર સેવા સમિતિના તમામ સભ્યો કે જેઓ
કાલે લોકો સુધી મહાપ્રસાદી પહોંચે ને એના આયોજન માટે એક મહિનાથી એ લોકો ઘરે ઘરે જાય છે, લોકોનો સંપર્ક કરે છે કે ભાઈ લોકો સુધી મહાદેવની પ્રસાદી પહોંચે. અને આ કામ એટલું સરળથી આપણે માનીએ છીએ કેમ કે ઘણી વખત આપણે જઈએ તો લોકો કે હવે આપણે આપણા કામમાં છે, થોડો ટાઈમ પછી આવજો. એટલે રામેશ્વર સેવા તો પટાંગણમાં સરસ મજાનું મેડિકલ કેમ્પનું આયોજન સુનિલભાઈ પ્રણવ કાકા અને એમની આખી ટીમ અને ખાસ કરીને સુનિલભાઈના પિતાશ્રી વિઠ્ઠલદાસ ચોક્સી દાદાના સ્મરણાર્થે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમનો તાત્પર્ય જાણીને મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે આસપાસના રહીશો અને આપણા ભારતના નાગરિકોને સરળતાથી એક જ જગ્યાએ પોતાના પરિવારને સાથે બધા જ રોગોના નિદાનની સાચી સલાહ આ સ્થળેથી મળશે. મહાદેવ દાદાનું પટાંગણ છે એટલે આરોગ્યની શક્તિ આપણને પટાંગણમાંથી મળે છે. સાથે સાથે આ રામેશ્વર મંદિરના ચોગાનમાં પટાંગણમાં વખતે વખતથી શરૂઆતથી હું જોતો આવ્યો છું. વિવિધ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાસ્થ્યના પણ કાર્યક્રમનું આયોજન અહીંયા થાય છે અને ખરેખર આસપાસની સોસાયટીઓ માટે આ મંદિર અને આ મંદિરના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ ઉત્તમ કાર્યને આપણે સૌ તાજોથી વધાવીએ એવી આશા રાખું છું. આજુબાજુ નું લાગે છે.